ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો હવે તમે આવી છે એના વિડીયોઝ એક સાથે પણ જોઈ શકો છો તેના માટે વિડિયો નીચે મારી ચેનલનું નામ છે તો ચેનલમાં જઈ પ્લે લિસ્ટમાં જશો તો આવી છે એના વિડીયોઝ એક સાથે જોઈ શકશો તો વિદ્યાર્થીઓ આજના વિડીયોમાં આપણે શીખીશું ગુજરાતી ધોરણ સાત દ્વિતીય સત્રનો પાઠ નંબર ચાર જે પૂરક વાંચનનો પાઠ છે ને પાઠનું નામ છે પૂજ્ય મોટા તથા લેખકનું નામ છે કલ્પેશ પટેલ તો આ છે એક જીવન ચરિત્ર છે તો જીવન ચરિત્ર એટલે કે આપણે પૂજ્ય મોટાના જીવન વિશેની જાણકારી આપણને આ પાઠમાં મળેલી છે કે એનું જીવન કેવું હતું જે પૂજ્ય મોટા છે તે કેવી રીતે જીવન જીવતા હતા તેની આર્થિક સ્થિતિ તેનામાં તો આત્મવિશ્વાસ અને વગેરે તેને જ્યારે કેવી રીતે વિતાવ્યું છે તેના ઉપરથી આપણે પ્રેરણા લેવી જોઈએ આપણે છે લોક સંત તરીકે ઓળખાયેલા પૂજ્ય મોટાના જીવનમાં કરવામાં આ પાઠ દ્વારા તેની સ્થિતિ સાવ નબળી હતી પણ તેનામાં આત્મવિશ્વાસ સાથે તે આગળ વધીને સેવાના ભેગધારી બનેલા પૂજ્ય મોટા મહાન આધ્યાત્મિક પુરુષ પણ હતા તેનું જીવન ચરિત્ર અહીંના પાઠમાં સુંદર રીતે મૂકવામાં આવેલું છે સંસ્કૃત ભાષામાં સંતોને પરમહિતકારી કહ્યા છે તો પરમહિતકારી એટલે કે બધાનું હિત કરનારા તો વળી આપણી ભાષામાં એક કવિએ તો ગાયું છે કે શાંતિ રે પમાડે તેને સંત કહીએ જે આપણા મનમાં શાંતિ લાવે તેને આપણે સંત કહીએ સંતો વૃક્ષો જેવા હોય છે વૃક્ષો જેમ છાયા આપે છે ફળ આપે છે તેવી રીતે સંતો આપણને મનમાં શાંતિ આપે છે પોતે તાપ વેઠીને બીજાને છાયડો આપે પથ્થર મારના રહીને ફળ આપે માનવ સેવાનું હિત જેમને હૈયે વસ્યું હતું એવા એક સંતની વાત અહીં કરવામાં આવી છે એમનું નામ હતું પૂજ્ય મોટા એ વાત સાચી છે કે પૂજ્ય મોટા તો એ પાછળથી બન્યા પોતાના ઉમદા કાર્યો થકી પહેલા તો તે પણ મારી તમારી જેમ સામાન્ય માણસ હતા એમનું બાળપણનું નામ ચુનીલાલ ભગત હતું વડોદરામાં આવેલું સાવલી ગામ એમનું વતન ઈસવીસન અઢારસો ના સપ્ટેમ્બર મહિનાની ચોથી તારીખે જન્મેલા ચુનીલાલના પિતાનો વ્યવસાય રંગાટી કામનો હતો રંગાટી એટલે કે રંગ કરવાનો એમના દાદા ભાઈચંદ રંગાટી કામ માટે પંથકમાં પ્રખ્યાત પરંતુ મનુષ્યના બધા દિવસો કઈ સરખા હોય છે દાદાના અવસાન પછી ઘરની સ્થિતિ એવી કથળી કથળી એટલે કે ખરાબ થઈ કે વાત ન પૂછો ચુંનીલાલના પિતા આશારામને ના છૂટકે વતન છોડવું પડ્યું પછી પંચમહાલ જિલ્લાના કાલોલમાં એક ઘર ભાડે રાખીને પરિવાર સાથે રહેવા લાગ્યા ચુંનીલાલ બીજા ત્રણ ભાઈઓ હતા ચુંનીલાલ ભણવામાં બહુ હોશિયાર અને મહેનત ચુંનીલાલના માતા સુરજબા ગામના લોકો ઘણે દળના પાણી કરીને રોટલો રળી લાવે રળી લાવે એટલે કે કમાઈ લાવે કુટુંબનું નું ગુજરાન માંડ માંડ ચાલે નાનકડા ચુનીલાલ ભારે સમજદાર ભણતા જઈને બાને મદદ ન કરી શકાય એમ મનોમન રાખે એક દિવસની વાત છે આ તેજસ્વી કિશોર તો પહોંચ્યો ઈટ વાટે ઈટ વાટે એટલે કે ઈટ જ્યાં ઈટના ભઠ્ઠા હોય છે ત્યાં ભઠ્ઠાવાળા સામે છઠ્ઠાથી ઊભો રહીને કહે મને કામ આપો ભઠ્ઠાવાળો તો આભોજ બની ગયો તે શું કીધું શું કરીશ છોકરા તારી ઉંમર તો ભણવાની છે છાનો મનો ઘરે જા તારાથી ઈટો નહીં ઉપડે પરંતુ આ કિશોર તો જુદી જ માટીનો બનેલો હતો જરાય મુંજાયા વિના બોલ્યો હું ભણું જ છું પણ તમે જ કહો મારે બાને મદદ ન કરવી જોઈએ બા એકલી થાકી જાય છે તમે મને ઢીલો ન ગણશો ઢીલો એટલે કે મને સાવ જેવો તેવો ન ગણતા હું કામ સારી રીતે કરીશ મારું કામ જોયા પછી કહેજો આમ ઈટ વાળે ઈટો ઉપાડવાનું કામ તેણે કરવા માંડ્યું કોઈ કોઈ વાર કડીયા કામે પણ જતો અરે કપાસના કાલા વીણવાની માંડીને ખેતરમાં ડાંગર રોપવાનું કામ પણ તેને હોશે હોશે કર્યું એટલે કે જોશ થી કર્યું બારપણથી જ બીજાને મદદ કરવાની તેની ભાવના પરિવારમાં પણ સૌની ચિંતા કરવાની એની ટેવને કારણે ચુનીલાલ સદ્ગુણી બન્યું એ જેવો મહેનતુ એવો જ ચીવટવાળો જે કામ હાથમાં લે એમાં પોતાને જીવ રેડી દે એથી ચૂદીલાલ નું કામ ડીપી ઉઠે બીજી એક ખૂબી પણ ખરી ક્યાંય પણ એ જાય કોઈની એ ભારે ન પડે બીજાને મદદ કરવા એ ભર પડે તત્પર ચુનીલાલ મહેનત કરતો ગયો અને ભણતો ગયો ચાર ધોરણ પછી સુધી તેને કાલોલમાં ભણ્યો પરંતુ આગળ ભણવા ક્યાં જવું છેવટે ગોધરા ગયો ભણતા જઈને મહેનત કરવાની પોતાની ટેવને વળગી રહ્યો એક વેપારીને ત્યાં કામે રહ્યું ચૂનીલાલનું કામ જોઈને વેપારી તો રાજીનો રેડ થઈ ગયો એટલે કે બહુ ખુશ થઈ ગયો આવો કહ્યાગરો છોકરો તો એને મળે જ ક્યાંથી પરંતુ ચૂનીલાલને અહીંથી ન ગોઠ્યું કારણ કે તે વેપારી પોતે જ તોલમાપના ગાલમેલ કરતો હતો એટલું ચુનીલાલ પણ પોતાની જેમ વર્તે એવું ઈચ્છતો હતો એટલે જ્યાં તે નોકરી કરતો હતો તે વેપારી છે તે ઓછું તોલતો હતો ચુનીલાલને આવું ક્યાંથી મંજૂર હોય એ તો રાતનો વેપારી રાતનો સતનો વેપારી બનવા માંગતો હતો સતનો એટલે કે જે સાચા રસ્તે ચાલવા વાળો વેપારીની નોકરીને સ્વમાનભેર છોડીને તેણે પેટલાદનો રસ્તો લીધો પેટલાદમાં ચુનીલાલે આગળનો અભ્યાસ શરૂ કરી દીધો એમના સદનસીબે અહીં પ્રભાબા નામના એક દયાળુ બહેનની મદદ મળી સદગુણી ચુનીલાલ પ્રભાબાના પરિવારમાં દૂધમાં સાકરની જેમ ભળે તેમ ભળી ગયા ભણતા ભણતા પણ તેઓ પ્રભાબાના ઘરના નાના મોટા કામોમાં મદદરૂપ થતા નસીબ આડનું આડેનું પાંદડું ખસવા લાગ્યું એટલે કે તેનો નસીબ ભાગ્ય સુધરવા લાગ્યું એમ અહીં ચૂનીલાલને શિક્ષક અને આચાર્યની મદદ પણ મળવા લાગી વળી જાનકીદાસ જેવા સંતનું સાનિધ્ય પણ એમને સાપડ્યું ઈસવીસન ઓગણીસો માં ચુનીલાલે મેટ્રિકની પરીક્ષા સારા ગુણથી પાસ કરી ગણિત સંસ્કૃત અને માતૃભાષા તો વળી એમણે સિત્તેર ટકાથી વધુ ગુણ મેળવ્યા હતા કોલેજનું શિક્ષણ મેળવવા ચુનીલાલ વડોદરા ગયા વડોદરામાં રહેવાની વ્યવસ્થા તો જેમ તેમ કરી થઈ શકે પરંતુ જમવાનો પ્રશ્ન મોટો હતો જમવા માટે તેઓ માંડવી વિસ્તારની વૈષ્ણવોની હવેલી એ ચાલતા જતા આમ પર પાર વિનાનું દુઃખો વેઠીને તેઓ બીએ ના છેલ્લા વર્ષમાં પહોંચ્યા એ સમયગાળામાં જ મહાત્મા ગાંધી નેતૃત્વ હેઠળ આઝાદી માટેનો સત્યાગ્રહ શરૂ કર્યો હતો ચુનીલાલ પણ દેશ સેવા કરતા માંગતા હતા આઝાદીના જંગમાં એમણે જંપલાયું જંપલાયું એટલે કે એ આઝાદીના જંગ લડવા માટે તૈયાર થયા પરંતુ તેમણે શિરે કુટુંબની જવાબદારી હતી પોતે સારું ભણી ગળી લે તો જ કુટુંબને ઉપયોગી થઈ શકે એમ હતા તો સામે પક્ષે ભારત માતાનો પોકાર સાંભળીને જંગમાં કૂદી પડવાનો ઉમળકો પણ ઉઠતો હતો ચુનીલાલે મનોમંથન કર્યું અંતે સ્વાર્થ સામે પરમાર્થ જીત્યો ચુનીલાલ દેશ સેવામાં લાગી ગયા જોકે કે કુટુંબને યથાશક્તિ મદદ કરવાનો એ ન ચૂક્યા પછી તો ચુનીલાલ ગાંધીજીએ સ્થાપેલી ગુજરાત વિદ્યાપીઠમાં જોડા નાના મોટા કામો કરીને તેઓ પોતાનો રહેવા જમવાનો ખર્ચ કાઢી લેતા થોડી વાર તો ચુનીલાલ ચણા મમરા ફાંકીને ચલાવી લેતા એટલે કે ગમે તે ખાઈને ચલાવી લેતા દેશ સેવા કરતા કરતા એમને ભણવાનું ચાલુ રાખ્યું એ એમનું નોંધપાત્ર એટલે કે તેનું શરીર વારંવાર બગડવા લાગ્યું માંદગીની સ્થિતિમાં તેઓ પ્રાર્થનામાં લીન થઈ જતા ભગવાન મારી સાથે છે એવો ભાવ તે સતત અનુભવતા ધર્મ સાધનામાં લીન રહેતા ચુનીલાલે દિવસોમાં જ બાલ યોગીજી મહારાજના સંપર્કમાં આવ્યા તેમણે ચુનીલાલને ઈસવીસન ઓગણીસો ચોવીસમાં વસંત પંચમીના દિવસે દીક્ષા આપી હવેથી તેઓ પૂજ્ય મોટા બન્યા બાલ યોગીજી પ્રેરણાથી તેઓ મધ્યપ્રદેશમાં સાયખેડા ગામે ગયા ધાણીવાળા દાદા કેશવ નંદજીના શરણે ગયા ગુરુ કેશવના નંદજીએ એમણે ઉપદેશ આપ્યો એ પછી તો પૂજ્ય મનુષ્યના મનનો મેલ ધોઈને અને સત્કારિત કરવાનો જાણે ભેખ લીધો પાણીમાં રહીને જે રીતે કમળ પોતાની સુગંધ ફેલાવે એ રીતે સરોવરની શોભા વધારે એમ પૂજ્ય મોટાએ સંસારમાં રહીને માનવ જીવનને સુખી અને ઉન્નત બનાવવાનો ઉદ્યમ આદર્યો ઉદ્યમ એટલે કે કામ શરૂ કર્યું સામાજિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે એમણે નડિયાદમાં તેમજ સુરત પાસેના ગામ રાંદેરમાં સ્થાપના કરી પૂજ્ય મૌનનો ભારે મહિમા કર્યો વળી નમસ્ના નામ સ્મરણ દ્વારા પ્રભુની ઉપાસના કરવા સૌને પ્રેરણા આપી પૂજ્ય મોટાનું એક ઉમદા કાર્ય તો કદી નહીં ભૂલાય બાળકો સાથે સારી રીતે ભણી શકે એ માટે એમણે પ્રાથમિક શાળાઓના અસંખ્ય ઓરડા બનાવ્યા સાઠ સિત્તેર વર્ષ પહેલા સાથે બહુ મોટું અને ઉમદા કાર્ય ગણાય એવી જ રીતે જ્ઞાનની પ્રવૃત્તિઓએ વેગ મળે એ માટે પારિતોષિકો પુરસ્કારો પણ શરૂ કર્યા જ્ઞાન ગંગોત્રી જેવા પ્રશાસનો પર એમના દ્વારા જ થયા સમાજનો ઉત્કર્ષ થાય મનુષ્યમાં સાહસ સહકાર ત્યાગ અને જેવા ગુણો વિકસે એ માટે પૂજ્ય મોટા સતત પ્રયત્ન કરતા રહ્યા એમની મહાનતા તો જુઓ પરોપકારના અસંખ્ય કાર્યો કરવા છતાં એમણે નામની ખેવના ન રાખી એટલે કે ચિંતા ન કરી કે મારું નામ થાય છે કે મારું નામ નથી થતું પૂજ્ય મોટા આમ નામ સેવા કરતા જ ગયા એને એવું નથી કે મારી બધા પ્રશંસા કરે પોતાના દેહાવસાન પછી પણ પોતાનું સ્મારક ન બને એ માટે પણ પૂજ્ય મોટા સાવધાન રહ્યા લોકોનું જીવન સુખમય બને એ દિશામાં તેઓ સતત કાર્યરત રહ્યા દેહ એમને માટે સાચા અર્થમાં ધર્મ સાધન હતો ત્રેવીસ જુલાઈ ઓગણીસો છોતેરના દિવસે મહીસાગરને કાંઠે ફાઝલપુરમાં પૂજ્ય મોટાએ દેહ ત્યાગ કર્યો તેઓ ભલે દેહથી આપણા સાથે છોડી ગયા પરંતુ તે પોતાના ઉત્તમ વિચારો ઉમદા કાર્યોનો વારસો આપણા સૌ સારું એટલે કે બધા માટે ગયા પોતાના પરોપકારના કાર્યો થકી મોટા બનેલા આ મહાપુરુષને હૃદયપૂર્વક વંદન હજો તો અહીં છે તે આપણે પૂજ્ય મોટાના જીવન વિશે ઘણી બધું સાંભળ્યું પૂજ્ય મોટા હતા તે કેવી રીતે બાળપણથી જ પોતાના કુટુંબની સેવા કરવાનું અને પોતાના કુટુંબને મદદરૂપ થવાનું વિચારતા હતા અને આગળ જતા તે પોતે એક સંત પણ બની ગયા અને સંસારના બધા સુખો ભગવાનની અંદર જ છે ભગવાનની ભક્તિમાં જ છે તેવું બધાને શીખવતા રહ્યા તથા જીવનભર તેમને બીજાની સેવા કરી તો આપણે આમાંથી એ શીખવું પડે કે આપણે પણ પૂજ્ય મોટા જેવું જીવનચરિત્ર બનાવવું જોઈએ આપણું ચારિત્ર પૂજ્ય મોટા જેવું હોવું જોઈએ કે જેમ પૂજ્ય મોટા બધાની મદદ કરતા હતા એમ આપણે પણ બધાની મદદ કરવી જોઈએ તો વિદ્યાર્થી મિત્રો અહીં છે તે પાઠ પૂર્ણ થાય છે આવતા વિડીયોમાં આપણે આ પાઠનો અભ્યાસ શીખીશું